ॐ सहनाभवतु सहनौ घुनक्तु सहवीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। तो गई का सुधीर जी गई काले जी चर्चा कर रहा अभी छसव ने 84वां पान पर 470 श्लोक मटे आगे कहे एवं शोधितस्य त्वं पदार्थस्य परिपूर्णता प्रतिपादनेन आ प्रकारे त्वं पदार्थ महावाक्य तत्त्वमसि त्वं जीवात्मा तत् ईश्वर एनो थयो तो के जे पोताने जीवात्मा माने छे ये वास्तवमां ईश्वर छे ब्रह्म छे तू हे मैत्रेयी तू तारी जातने जे मैत्रेयी माने छे संज्ञा व्यक्तित्व एटले के सीमिततानी भावना अलगपणानी भावना आ प्रकारे जे तू माने छे तारा विषय जेने कारणे तू जे कोई होय दुखी छे तो तारी तारा विषय ने मान्यता तद्दन खोटी छे तू तारी जातने मूलवे छे कि तारा देह इंद्रियो मन बुद्धिना संघात थी मूलवे छे देह में इंद्रियो में मन में बुद्धि में बदा मर्यादा से अत्यंत अल्प से उपाधि अत्यंत अल्प से गमे तेटली महानता प्राप्त करवा माग्या स्तरे तोय पण मोटो वर्ल्ड हेवी वेट चैम्पियन हो के पछी वेट लिफ्टिंग चैम्पियन हो 500 किलोग्राम पछी 505 आवे तो ना करी सके એટલે એવું કોઈ નથી ને હોય ના જ શકે જે પોતાને મર્યાદિત ન માનતું હોય ગમે તેવી મહાન ઉપાધિ હોય પણ માણસ ઉપાધિથી પોતાને મૂલવતો હોય તો ક્યારે પણ એનામાં એવો ક્યારેય આત્મસંતોષ હોય જ ના શકે કશુંક તો એવું હોય એને મહાન હોય અત્યારે તો ભૂતકાળમાં હતું પણ નહીં તો ભવિષ્યમાં આવશે અત્યારે મોટો ચેમ્પિયન હોય ને ગર્વ કરતો હોય ને ભગવાનનું રક્ષણ કરે કૃપા પણ છતાં એ ચિંતા તો રહે કે બીજો નીકળશે તો દર વર્ષે જોઈએ સ્પર્ધાઓ ચાલે ને જોઈએ કે ભાઈ કેવો અત્યારનો ચેમ્પિયન કેવો છે મારાથી આગળ તો નથી વધી ગયો ને એટલે આ અહમભાવ ઉપાધિમાં અહમભાવ જેમાંથી આ વ્યક્તિત્વની ભાવના જન્મે એને કારણે અલ્પતા મર્યાદિતતા તુચ્છતાનો અનુભવ થાય એ જ બધા દુઃખનું કારણ છે એવું વેદાંત શાસ્ત્ર સમજાવે છે એટલે દુઃખનું નિદાન મહત્વનું છે જીવન એને સંસાર કહેવામાં આવે છે એ ભલે લોકો દુનિયાને સંસાર કહેતા હોય પરિવારને સંસાર કહેતા હોય
કે જવાબદારી સંસાર કે વગેરે વગેરે, આ બધી સંસારની વ્યાખ્યાઓ ખોટી છે. સંસાર ક્યાંય બહાર નથી, એટલે કે દુઃખનું કારણ ક્યાંય બહાર નથી, અંદરે નથી. માત્ર આપણી આપણા વિશેની સમજ, આપણી આપણા વિશેની માન્યતા, આપણો આપણા વિશેનો અભિપ્રાય અને અરીસામાં જોડે એવો જ અભિપ્રાય નીકળે ને. અરીસામાં મારી સમક્ષ, અરીસા સમક્ષ ઉભરીને મારી સમક્ષ જોઉં તો જે દેખાય એ પ્રકારનો અભિપ્રાય મારા વિશે જન્મે. એવો ઉપાસ રૂપે અરીસામાં મારી સામે જોઉં તો અરીસો બિચારો બહિર્ગોળો હોય અંતર્ગોળો હોય એવું નાનકડું જ દેખાડવાનો છે. આમ ઉપાધિરૂપી અરીસા સમક્ષ જોઈને મારા વિશે નિર્ણય કર્યો તો વિચિત્ર દેખાવ, અલ્પ દેખાવ. તો કહ્યું ના, એ બધી અલ્પતા તારી નથી, એ તો બધી અરીસાની. ટૂંકમાં જે બધું તને લાગે છે, જે બધી અનેક પ્રકારની ઉણપો લાગે છે, જે તને સાલે છે, આ ઉણપ કેમ સાલે છે, એ મારામાં છે માટે સાલે છે. હુંમાં ઉણપ છે માટે સાલે છે. ઉણપ માત્ર ના સાલે, કશું કોઈ કોઈ ઘટના પ્રસંગ કશું સાલે નહીં. આપણે અનેક વાર કહી ગયા, એને જ્યારે હું સાથે જોડવામાં આવે ત્યારે એ સુખ જન્માવે કે દુઃખ જન્માવે, સુખ દુઃખ ક્યાંય છે નહીં. કશીક વસ્તુને હું સાથે જોડું અને એ મને એમ લાગે એ મને મોટો બનાવે, અનુકૂળ છે, બરાબર એવું અભિપ્રાય, એટલે હું અનુકૂળ છું એવી જાતની સ્થિતિ મારા ઉત્પન્ન કરે. બહાર કશું જન્મે ને એને કારણે હું સારો છું, અનુકૂળ છું, બરાબર એવું મને લાગે મારા વિશે. એટલે બહાર જે કશું બને છે એ મારામાં આ પ્રકારની લાગણી મારા વિશે જન્માવે, હું ખુશ થઉં, એટલે એને હું ખુશ, ખુશીનું કારણ કહું. અને બહારની કશી વસ્તુ મારામાં હું બરાબર નથી, ઊણો છું, અધૂરો છું, તુચ્છ છું, અસહાય છું, એવું સમજણ જણાવે, એ વસ્તુ માટે મને દ્વેષ થાય. મારો મૂળ રાગ કોને માટે છે? સંતુષ્ટ હું માટે મૂળ રાગ છે, ધ પ્લીઝ્ડ સેલ્ફ. સંતુષ્ટ હું જ્યારે મને મારા વિશે સંતોષ જન્મે ત્યારે હું ખુશી છું, એના માટે મૂળ રાગ છે. અને અસંતુષ્ટ હું જ્યારે મને મારા વિશે અસંતોષ, એના વિશે દ્વેષ છે, એટલે નથી ગમતું, એ હું નથી ગમતો. સંતુષ્ટ હું મને ગમે છે, મૂળ રાગ એને માટે છે. અસંતુષ્ટ હું નથી ગમતો, મૂળ દ્વેષ એને માટે છે. જે કોઈ જે ઘટના બને, વ્યક્તિ હોય, એ મારામાં મારા વિશે સંતોષ જન્માવે તો મને એ ગમે, તો પેલું ગમે, કારણ કે એ કંઈક એ નિમિત્ત બન્યું મારામાં આ પ્રકારની લાગણી જન્માવા માટે. અને કોઈ ઘટના કે વ્યક્તિ એવી હોય જે મારામાં અસંતોષ જન્માવે તો દ્વેષ, અસંતુષ્ટ હું માટે છે, પણ પેલું નિમિત્ત બન્યું એના પ્રત્યે દ્વેષ જન્મે. એટલે કહેવામાં આવે એવી તત્વમસી, આ બધા તારા નિર્ણયો, તારા જે છે એ બધા અરીસામાં ઉપાધિ રૂપે, અરીસામાં જોઈને ઉપાધિની દ્રષ્ટિબિંદુથી ઉપાધિમાં અહંભાવ જન્મેલા છે. હે મૈત્રી, પરિપૂર્ણતા પ્રતિપાદનેને ત્વં પદાર્થસ્ય, તું પરિપૂર્ણ છે. પ્રેત્ય સંજ્ઞા નાસ્તી, એટલે પ્રેત્ય અર્થાત જ્યારે આ દેહ સાથે કોઈ સંબંધ ન રહે, પહેલું ઉપાધિ સાથે, ત્યારે સંજ્ઞા નાસ્તી, એટલે આ વ્યક્તિત્વના કોઈ ખ્યાલ કે અલ્પતા, અસંતુષ્ટ હું ના રહે. અને તેથી દેહથી સ્વતંત્ર તું છે, સંતુષ્ટ તું છે, બ્રહ્મ છે, પરિપૂર્ણ છે, તારું સ્વરૂપ છે. બધી પરિપૂર્ણતા તો આવી રીતે ઉપાધિમાં અહંભાવમાંથી આવે છે. બાકી બધું સારું, ઉપાધિઓ સારી જ છે, અને બીજા બહુ ભગવાને સરસ આપ્યું છે આપણને, પણ અહમના સ્તરે લઈ જવું ત્યારે બહુ તકલીફ થઈ જાય. એને અહમના સ્તરે લઈ જવું, એક એ બંને એક જ અધિકરણમાં મૂકો ને તકલીફ, યુષ્મદ અર્થ થઈ ગયો અને હું અસ્મદ અર્થ છું.
એટલે યુષ્મતનો નિષેધ કરવામાં આવે એ પ્રકારે એ ઈશ્વરના એટલે અહંભાવના નિષેધ દ્વારા આપણને ઉપદેશ કરવામાં આવે છે. એમ શોધિત આ પ્રકારે ત્વમ પદ એટલે કે હું શોધિત એટલે એનું શોધન કરવું જોઈએ, શુદ્ધિકરણ કરવું જોઈએ. અશુદ્ધ અંશ છે જે આ ઉપાધિમાં અહંભાવમાંથી જન્મેલા છે એ અશુદ્ધ કરે છે. હું એને એ હું નથી એ પ્રકારે એને દૂર કરવા જોઈએ. એમાં અહંભાવથી મુક્ત થવા દ્વારા મુક્ત થવાનું છે. પ્રેત્ય એટલે અહંભાવથી મુક્તિ. સંજ્ઞા નાસ્તી પછી હે મૈત્રેયી, કોઈ સંજ્ઞા, કોઈ અલ્પતા, કોઈ આત્મસંતોષ એવું રહેતું નથી. એને બ્રહ્મ વિદ્યા તદ દૃઢિમ પ્રયોજકમ પ્રયોજક સંન્યાસસ્ય ચ અભિનય પરાયા. એટલે હવે પછીનો જે કંડિકા આવે છે, પછીની કંડિકા આવે છે એ આ શોધિત અહમ પદાર્થ. એટલે આ ઉપાધિમાં અહંભાવમાંથી મુક્ત થઈને જ્યારે હું જોઉં કે હું કોણ છું, ત્યારે એ જ્યારે મારામાં હું વિષયનું બરાબર યથાર્થ જ્ઞાન જન્મે, ત્યારે પછી ગુરુ કહે તું એ તું બ્રહ્મ છે. તું અત્યારે તારી જાત વિશે એવું તું બ્રહ્મ છે એવું નથી કહેતા, પરંતુ તું વાસ્તવમાં જે છે પરિપૂર્ણતા પ્રતિપાદનેના બ્રહ્મ વિદ્યા તું બ્રહ્મ છે. એ પ્રકારે તું એ અદ્વિતીય છે. અદ્વિતીયતા હોય એટલે કોઈ દ્વિતીય વસ્તુ નથી જે મારાથી મારા વિરોધમાં ઊભી રહી હોય. બ્રહ્મ વિદ્યા બ્રહ્મ વિદ્યા એટલે આ પ્રકારે અહમ જે છે એ બ્રહ્મ છે એ વિદ્યા. તદ બ્રહ્મ વિદ્યા અને તદ દળીમ પ્રયોજકમ સંન્યાસસ્ય ચ વા સંન્યાસ બે વસ્તુ હવે પછીની કંડિકામાં આવે છે. બ્રહ્મ વિદ્યા અર્થાત બ્રહ્મનું શું સ્વરૂપ છે જે વાસ્તવમાં હું છે. તદ દૃઢિમ પ્રયોજક એ બ્રહ્મ વિદ્યાને દૃઢ કરવા માટે, કારણ કે મને એવું જ્ઞાન થઈ પણ ગયું, મારામાં એ પ્રકારની દ્રષ્ટિ આવી ક્ષણભર કે હું બ્રહ્મ છું, પણ પછી પાછા બધા જે વ્યવહારની અંદર જે અનેક બધી વસ્તુ માથાકૂટ હોય છે એ બધી પાછી મારા વગરનો સવાર થઈ જાય તો મારો પેલો નિર્ણય હટી જાય. પાછો હું બ્રહ્મ છું નિર્ણય જન્મ્યો, પરંતુ વળી પાછા કંઈક પેલી મનમાં એવા સંસ્કાર પડી ગયા છે, આ કરવાનું છે, પેલું કરવું જોઈએ, અમારી ફરજ છે. ચલો રાગ દ્વેષ નથી, બધું જતું રહ્યું છે, અંતરગણ શુદ્ધ છે, અને તોય પણ કર્તવ્યનિષ્ઠ જીવન જીવ્યો છું. હજી એના સંસ્કાર કંઈક રહી ગયા, થોડા ઘણા રહી ગયા. તો સંન્યાસ એટલે કે એ કર્તવ્યમાંથી મુક્તિ, કારણ હું કર્તવ્ય રહ્યું નથી. હું જયારે જો હું બ્રહ્મ છું પછી કોઈ કર્તવ્ય રહ્યું નથી. સંન્યાસ અભિનય પરાયા, અભિનય એટલે વર્ણન શબ્દોમાં વર્ણન કરવું, બ્રહ્મ વિદ્યાનું શબ્દોમાં વર્ણન કરવું અને સંન્યાસનું શબ્દોમાં વર્ણન કરવું. પંચદશ કંડિકાયા અર્થમ, આ પંદરમી જે કંડિકા છે જે બ્રહ્મ વિદ્યાનું પ્રતિપાદન કરે છે અને સંન્યાસનું પ્રતિપાદન કરે છે. અધ્યાયાંત ગ્રંથિને પ્રપંચયન, આ અધ્યાય છે અંત સુધીનો ગ્રંથ છે. એ હવે પછીના ગ્રંથમાં હવે પછીના ભાગમાં આ બ્રહ્મ વિદ્યાનું અને સંન્યાસનું વિસ્તાર કર પ્રપંચયન એનું વિસ્તાર કરવામાં આવશે, સમજ આપવામાં આવશે, વિસ્તાર કરવામાં આવશે. આવું કરી રહ્યા છે. કોણ કરી રહ્યું છે?
ગુરુજી, પ્રપંચ આ જગત આ થઈ રહ્યું છે એ પ્રક્રિયામાં તત્ર દ્વૈત ભાનસ્ય ઘણો સ્ટેટિંગ આવે છે એની અંદર. કેપ ચાલશે આઈ થિંક. તો આ પ્રકારે 15મી ખંડિકામાં બ્રહ્મવિજ્ઞાનો અને બ્રહ્મવિદ્યાને દૃઢ બનાવવા માટે મારા મનમાં હવે એમાં નિષ્ઠા પ્રાપ્ત કરવા સિવાયની કોઈ હવે કર્તવ્ય રહ્યું નથી એ પ્રકારની સ્થિતિ સંન્યાસ એનું પ્રતિપાદન કરી રહ્યા છે. એમાં પછી આખી મોટી ખંડિકા છે, એમાં પહેલો અંશ કયો છે, તત્ર દ્વૈત ભાનસ્ય અવિદ્યા વ્યાપ્ય પ્રતિપાદકસ્ય યેન ઇદમિતિ અત્યહ અતઃ પૂર્વગ્રંથસ્ય અર્થમાહ. પછીની ખંડિકામાં યેન ઇદમ સર્વ વિજાનાતિ તમ કેન વિજાનીયાત ત્યાં સુધી યત્ર હિ દ્વૈતમેવ ભવતિ એ માંડીને યેન ઇદમ વિજાનાતિ જેના વડે આ સર્વને જાણે છે તમ કેન વિજાનીયાત એને કેમ જાણી શકાય. આટલો જે અંશ છે એ શું પ્રતિપાદન કરે છે, દ્વૈત ભાનસ્ય અવિદ્યા વ્યાપ્યતા પ્રતિપાદકસ્ય. આ દ્વૈત ભાન છે ને અવિદ્યા વ્યાપ્ત છે, અવિદ્યા વડે વ્યાપ્ત છે. જ્યાં દ્વૈત ભાન છે ત્યાં અવિદ્યા છે. હવે દ્વૈત ભાન એટલે વ્યવહાર હું જ્યારે કરી રહ્યો હોઉં અત્યારે તો મને એવું ભાન હોય કે હું વક્તા છું, હું દ્રષ્ટા છું, આ સર્વ દૃશ્ય છે અને એ દર્શનનો વ્યવહાર ચાલે છે. દ્રષ્ટા દૃશ્ય દર્શન આવું ભાન એટલે આ પ્રકાર અમારો ખ્યાલ. વ્યવહારમાં ભલે એવું હોય કે જોવાની ક્રિયા ચાલે છે, જોવાનું ચાલે છે, જોનાર છે દ્રષ્ટા છે, જોવાનો વિષય છે દૃશ્ય છે, જોવાની ક્રિયા છે દર્શનમ છે, આ વ્યવહાર છે. દ્વૈત ભાન એ જ છે, હું દ્રષ્ટા જ છું, આ દૃશ્ય છે અને આ દર્શન છે, એ પ્રત્યેક એકબીજા કરતાં ભિન્ન છે. આવું જે વ્યવહાર છે, આવું ભાન છે, આવો ખ્યાલ છે, અવિદ્યા વ્યાપ્યસ્ય, આ વ્યવહાર નહીં. વ્યવહાર મારામાં જે ભાન કે ખ્યાલ કે જન્મ આવે છે કે હું દ્રષ્ટા છું, આ દૃશ્ય છે અને આ બે વચન વ્યવહાર દર્શન છે, એ પ્રકારનો જે ખ્યાલ મારામાં એ અવિદ્યામાંથી જન્મ્યો છે. જે છે તો છે જ, જે છે એનું આ પ્રકારનું અર્થઘટન થાય છે. શાસ્ત્ર કહે છે જે છે તો છે બ્રહ્મ જ છે. આ દ્રષ્ટા પણ બ્રહ્મ છે, દૃશ્ય પણ બ્રહ્મ છે, દર્શન પણ બ્રહ્મ છે, એક જ બ્રહ્મ એક જ ચૈતન્ય. એણે દ્રષ્ટા દૃશ્ય દર્શન એવા ત્રણ વેશ પહેર્યા છે.
આપણી દ્રષ્ટિ માત્ર વેષ સુધી જ જાય છે. તેથી વેશમાં ભિખારી દેખાયા માટે ભિખારી માની લઉં છું, વેશ નથી એવું નથી, વેશ જ છે એવું પણ નથી, ભિખારી નથી એમ નથી, ભિખારી જ છે એવું નથી. આ ભિખારી જે છે એની સ્થિતિ ક્યાં સુધી છે? માત્ર વેશમાં જ છે. આ ભિખારી છે એ પ્રકારનું મારું ભાન, એવી સમજ અવિદ્યાથી વ્યાપ્ત છે. કંઈ કોણ છે હું જાણતો નથી, તો હું દ્રષ્ટા છું એ પ્રકારનો મારા વિષયનો મારો ખ્યાલ અવિદ્યામાં જન્મ્યો. અવિદ્યા કઈ? આ ઉપાધિમાં અહંભાવમાંથી. દર્શન કરવું એ ચક્ષુનો ધર્મ છે, અને એમાં અહંભાવથી પ્રાણનેવ પ્રાણાભવતી વદનવાત પશ્યન ચક્ષુ. આગળ અહીં કહેવામાં આવ્યું કે જ્યારે શ્વાસ લેતો હોય તેનું પ્રાણી છે એમ માને છે, શ્વાસ લેનાર છું, બોલે ત્યારે હું વક્તા છું, જુએ ત્યારે દ્રષ્ટા છું, સાંભળે ત્યારે શ્રોતા છું, પણ છું જ ને સ્વામી નથી, જુએ ત્યારે હું દ્રષ્ટા નથી, સમુદ્ર શ્રોતા નથી, છું છતાંય નથી. આ બધા જે હું છે એ બધા એના બધા વેશ છે. આત્માએ ભિન્ન ભિન્ન વેશ ધારણ કરી રહે છે અને આ પ્રકારે વર્તન કરે. આત્મા ઇત્ય ઉપાસિત. આ બધા વ્યાપ્ત છે, પણ આ બધા જુદા જુદા છે. દ્રષ્ટા છે, શ્રોતા છે, મનતા છે, વિજ્ઞાતા છે, કરતા છે, ભોગતા છે, નથી એમ નહીં, પીજ માત્ર નથી. એ બધા વેશ છે. એ બધા વેશમાં કોણ પ્રગટ થઈ રહ્યો છે એ તું છે. આમ સતત આપણે વેશ ભજવતા હોઈએ છીએ. વેશનો પ્રકાર શાથી નક્કી થાય? ઉપાધિમાં અહંભાવનું કયું સ્તર છે, અથવા ઉપાધિના કયા સ્તરમાં અહંભાવ ધરાવું છું? ચક્ષુમાં અહંભાવ ધરાવો, તમારી જાતને દ્રષ્ટા માનું છું. શ્રોત્રમાં અહંભાવ ધરાવો, મારી જાતને શ્રોતા માનું છું. મનમાં અહંભાવ ધરાવો, મારી જાતને મનતા એટલે મનન કરનાર માનું છું. તું નથી એમ નહીં, છે તું, એટલો છે. આ કૃષ્ણો હિ સહભવતી, પણ આ તો તારું અત્યંત અલ્પરૂપ છે. તું દ્રષ્ટા નથી એમ નથી કહેતો, પણ દ્રષ્ટા જ છે એવું નથી. જે તું છે એણે આ દ્રષ્ટાનો વેશ ધારણ કર્યો છે. આત્મા, આત્મા એટલે જે વ્યાપ્ત, આપનો હતી તે આત્મા જે વ્યાપ્ત છે બધા, તે તું છે. એટલે આવું ભાન હોવું, આવો ખ્યાલ હોવો, હું દ્રષ્ટા છું, પેલું દૃશ્ય છે, આને દ્વૈત ભાન કહ્યું. એટલે કે આ દ્વૈતને સત્ય સત્યતા આપી. અવિદ્યા વ્યાપ પ્રતિપાદક છે એમ અવિદ્યા રહેલી છે. કયા પ્રકારની અવિદ્યા? જે તાદાત્મ્ય ઉત્પન્ન કરે છે, ચક્ષુમાં અહંભાવ ઉત્પન્ન કરે, તો અવિદ્યાનો આ એક અધ્યાસ થયો. આવરણ અને વિક્ષેપ, એટલે આવરણ એટલે પોતાના સ્વરૂપનું અજ્ઞાન છે અને માટે અધ્યારોપ થાય છે. આત્મા અહંભાવ નથી માટે અનાત્મા અહંભાવ થઈ જતો હોય છે. તો એને એકદમ એની પહેલાનો જે ગ્રંથ છે પછીની ખંડિકામાં, એ આ અવિદ્યા આપણા જીવનમાં કેવી રીતે વ્યક્ત થાય છે. અજ્ઞાન આપણે જાણીએ, પણ અજ્ઞાન આપણા જીવનમાં કેવી રીતે ભાગ ભજવે છે? તો વ્યવહાર કરતાંય, પણ વ્યવહાર દરમિયાન જે મારામાં ખ્યાલ છે, વ્યવહાર કરનાર કોણ છે, વ્યવહારનો વિષય કોણ છે, વ્યવહાર શું છે,
વિગતો મહત્વની નથી એમાં, પણ કયા પ્રકારનો ખ્યાલ ધરાવો છો એ મહત્વનું છે. અવિદ્યા છે એટલે દસ સ્વયં જ્યોતિરીથી દશભી, સ્વયં જ્યોતિ 470માં શ્લોકથી દસ શ્લોકમાં આ વ્યવહારમાં અવિદ્યા જ રહેલી છે એનું પ્રતિપાદન થાય છે. તો ચાલો 470માં શ્લોક આપણે, એની પહેલા ફકરો વાંચવાનો, કંડિકા પાદનો 684માં પાન પર. યત્ર હે દ્વૈતમેવ ભવતે તદિતરઃ ઇતરં પશ્યતે, તદિતરઃ ઇતરં જિઘ્રતે, તદિતરઃ ઇતરં રસયતે, તદિતરઃ ઇતરં અભિવદતે, તદિતરઃ ઇતરં શૃણોતે, તદિતરઃ ઇતરં મનુતે, તદિતરઃ ઇતરં સ્પૃશતે, તદિતરઃ ઇતરં વિજાનાતે. યત્ર તો અસ્ય સર્વં આત્મૈવ અભૂત, તત કેનકં પશ્યેત, તત્કેનકં જિગ્રેત, તત્કેનકં રસયેત, તત્કેનકં અભિવદેત, તત્કેનકં શૃણુયાત, તત્કેનકં મન્વીત, તત્કેનકં સ્પૃશેત, તત્કેનકં વિજાનીયાત. જેનેદં સર્વં વિજાનાતિ તમ કેન વિજાનીયાત. તો આટલો અંશ લીધો છે ગ્રંથકારે અને એને દસ શ્લોકોમાં સમજાવે છે. યત્ર દ્વૈતમ ઇવ ભવતિ, આ ઇવ શબ્દ મહત્વ, દ્વૈતમ ઇવ જાણે કે, ઇવ એટલે જાણે કે, યત્ર અર્થાત જે અવસ્થામાં, જે જ્ઞાન અવસ્થામાં જાણે કે દ્વૈત છે. આ જાણે કે કેમ કહ્યું, કારણ કે દ્વૈત હું માનું છું કે દ્વૈત છે, વાસ્તવમાં દ્વૈત નથી, પરંતુ એ દ્વૈત છે એવી માન્યતા ધરાવીએ છીએ એટલે જાણે કે દ્વૈત છે. સાચું દ્વૈત નથી એટલે હું દસમાને ખોવાયેલો માનું ત્યારે ખોવાયેલો નથી, હું મારી જાતને દ્રષ્ટા શ્રોતા માનું ત્યારે પણ હું નથી. જાણે કે દ્રષ્ટા, જાણે કે શ્રોતા, જાણે કે મનતા વગેરે, આ પ્રકારની માન્યતા ધરાવતો હોઉં કે દ્વૈત છે. દ્વૈત કોને કહેવાય? અન્યોન્ય અભાવ. જોયું ને કે આ બ્રાહ્મણને મારાથી ભિન્ન જોઉં તો બ્રાહ્મણ મને પરાસ્ત કરે, મારો તિરસ્કાર કરે, ભેદભાવ. દ્વૈત એટલે ભેદભાવ. તત્ય દ્વૈતમ, જે અવસ્થામાં આ ભેદભાવ છે, કે અવસ્થા? અજ્ઞાન અવસ્થા. એટલે કે આ બધા દેખાતા ભેદભાવમાં, આ બધી દેખાતી અનેકતામાં જે એકતા છે એનું જ્ઞાન નથી. એ એકતાનું જ્ઞાન ન હોય ત્યારે અનેકતાને સાચી માનવામાં આવે. અનેક બધા અલંકારો છે, એક સુવર્ણ છે એવું જ્ઞાન ન હોય તો પ્રત્યેક અલંકારને એકબીજા કરતાં અત્યંત ભિન્ન માનવામાં આવે, તો પછી બંગડી વ્યવહાર કરે. હું બંગડી છું, આ બુટ્ટી છે, અને પેલી કંઠી છે, એવું માને? તેમાં શું વાંધો? વાંધો એ છે ને, બંગડી પછી હંમેશા પોતાની જાતની તુલના કરે બુટ્ટી સાથે, કેવી નાની છું, કેવી મોટી છું. જે કંઈ ગ્રંથિઓ આ પ્રકારે જન્મે, દ્વૈતમ એવા ભાવતી,
वास्तवमां अलंकारो संपूर्ण एक बीजा करता संपूर्ण भिन्न नसी, एक स्तरे भेद छे, एक स्तरे जुदाई छे, नाम रूप ना स्तर है। पर ये तो मात्र आगंतुक छे। आ बंगड़ी नु बंगड़ी पण आगंतुक छे, एनु छे सुवर्ण पण एनु स्वरूप छे। तो बंगड़ी पोताने आगंतुक आवा रूप थी, नाम रूप थी पोतानी जातने मापे, पोताना विषे निर्णय करे। बंगड़ी छे माने द्वैतम एवं भवती नथी तो माने छे, ले तेथी जाने के द्वैत जेवू छे। तो हूँ पण मानु कि हूँ एटले एक सुवर्ण पोताने नाम रूप माने, तो हूँ मारे नाम रूप मानु। पछी ई तरह तो पछी हूँ दृष्टा थयो, पेलू दृश्य थयो, हूँ एक थयो, पेलू बीजू थयो। तो दृष्टा अने दृश्यमां भेद थई गयो, जुदा जुदा, एटले आ एक बीजाने जुए छे। आ बंगड़ी एक बीजी बुट्टीने जुए छे अने मनमां पछी निर्णय करे कि आ जुदी छे, नानी छे, मोटी छे, सारी छे, खराब छे। हूँ એમાંથી ગ્રંથિઓ પોતા તકલીફ બીજાના માટે નથી, જે વાત કરો એમાંથી મારે માટે નિર્ણય જન્મે કે હું આવું છું, આવી છું, એ પીડા કરનાર છે। મહાન છું તો એ પીડા કરનાર જ છે, કારણ કે પછી બીજા કોઈને વિચાર આવે એટલે ભાઈ મહાન પૂરતો મહાન નથી। ઇતર ઇતરમ પશ્યતી, ત્યારે આ વ્યવહાર થઈ રહ્યો જ્યારે જોવાનો, એની પાછળ આ ખ્યાલ છે કે હું જોનાર બીજા દૃશ્ય, હું જો દ્રષ્ટા બીજા દૃશ્યને જોઈ રહ્યો છું, જે છે એક વસ્તુ છે પણ હું માનું છું, કે આવી માન્યતા ધરાવું છું। આ દ્રષ્ટા અને દૃશ્યના વાસ્તવિક સ્વરૂપને ન જાણવાને કારણે દ્રષ્ટા હું જુદો, દૃશ્ય જુદું, અવો ખ્યાલ પશ્યતી, અવો ખ્યાલ ધરાવે છે। ઇતર ઇતરમ જિઘ્રતી, આ ઘ્રાતા પેલું ઘ્રેય છે, અને ઘ્રાણ સૂંઘનાર, સૂંઘવાનો વિષય, સૂંઘવાની ક્રિયા બધું ભિન્ન ભિન્ન છે। હું સૂંઘનાર છું, પેલો સૂંઘવાનો વિષય જુદો છે, ઘ્રાતા હું જુદો, ઘ્રાતા સૂંઘનાર, આ ઘ્રાણનો વિષય। ઇતર ઇતરમ રસાય, તે પછી કંઈક ચાખતો હોવ, રસયિતા ચાખનાર, એક છે રસનો વિષય, બીજો છે અને રસનમ રસ, ત્રીજું છે ઇતર ઇતરમ અભિવદતી, એક વક્તા બીજા સાથે અભિવદંતી એટલે બોલે છે, વદનનો વ્યવહાર કરે છે। ઇતર ઇતરમ શૃણોતી, આ શ્રોતા બીજા વિષય સાંભળે છે, એટલે આ વ્યવહાર તો ચાલી જ રહ્યો છે। વ્યવહાર એ આપણી સમસ્યા નથી, આ વ્યવહાર જે ખ્યાલ આપણામાં જન્માવે છે, અંતેથી એ વ્યવહારમાં આપોઆપ જ આ દ્રષ્ટા છે વિષયી કહેવાય, એ વિષય કરતાં જુદો છે એ પ્રકારનો ખ્યાલ સંકળાયેલો જ હોય છે, જે અવિદ્યામાંથી જન્મ્યા છે। ઇતર ઇતરમ મનુતે, એક મનતા બીજા વિષયનું મનન કરે છે। ઇતર ઇતરમ સ્પૃશતી, એક સ્પર્શ કરનાર બીજાને સ્પર્શ કરે છે, સ્પર્શ કરનાર સ્પષ્ટા, સ્પર્શનો વિષય, આમ વિષયને વિષયનો ભેદભાવ તરત થઈ જાય છે। ઇતર ઇતરમ બીજાનાથી, અજ્ઞાતા વિજ્ઞાતા બીજા વિષયને જાણે છે, એવું છે। આ કઈ અવસ્થા છે? અવિદ્યા અવસ્થા। યત્ર તું પણ જ્યારે, એટલે જે અવસ્થામાં, જે અવસ્થામાં આ પ્રકારે જાણે કે દ્વૈત છે, પરંતુ જે અવસ્થામાં અસ્ય સર્વમ આત્મ એવ અભૂત, આની દ્રષ્ટિમાં પરિવર્તન આવ્યું, પોતાના વિશે પરિવર્તન આવ્યું કે હું કોણ છું, દેહ છે, ઇન્દ્રિયો છે, મન બુદ્ધિ છે, એની ના નહીં,
પણ એ તો માત્ર આગંતુક છે, મને આપવામાં આવેલી ભેટ છે, ઉપાધિ છે, આ વ્યવહાર કરવા માટે છે, વેશ છે. અને હું એ વેશથી સંપૂર્ણ સ્વતંત્ર, તેથી એ વેશની બધી મર્યાદાઓથી મુક્ત. તો જુએ કે હું શું ચૈતન્ય છું, અને જે વિષય છે એ ચૈતન્ય જ છે. ચૈતન્ય જ આ દ્રષ્ટા, દૃશ્ય, દર્શન, આ બધા વેશ ધારણ કરે, એટલે વેશ છે, સ્વરૂપ નથી, આગંતુક છે. હું દ્રષ્ટા છું, દ્રષ્ટા પણ આગંતુક છે. એ દૃશ્ય છે, એમાં દૃશ્ય પણ આગંતુક છે. વાસ્તવમાં જે દ્રષ્ટા છે એ પણ ચૈતન્ય છે, આ દૃશ્ય પણ ચૈતન્ય છે, દર્શન પણ ચૈતન્ય, એક ચૈતન્યનો જ વિલાસ છે. આ પ્રકારે આ ચૈતન્યનો વિલાસ છે, ચિત્ત ચૈતન્ય નો વિલાસ તદરૂપનો. તો આ ચિત્ત ચૈતન્ય છે, આ ચિત્ત દ્વારા જ્યાં જાતની બધું વિલાસ કરે છે. ચિત્ત છે, એણે રૂપ લીધું દ્રષ્ટાનું, દૃશ્યનું, દર્શનનું. એક ચૈતન્ય આ બધા વેશ ધારણ વિલાસ કરી રહ્યો છે, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. આમ તો દ્રષ્ટા બ્રહ્મ દૃશ્ય સાથે લટકા કરે છે. યત્ર તસ્ય સર્વ આત્મૈવ અભૂત, જે અવસ્થામાં, જ્ઞાન અવસ્થામાં આને બધું આત્મા જ બની ગયું, આત્મા છે, આત્મરૂપે દર્શન થયું. હવે તત્કે નિકમ પશ્ચે, ત્યારે કોણ કોને જુએ? કારણ કે જૂનારો જૂનાર બધું આત્મા જ છે, ચૈતન્ય જ છે, માટે હવે એવું કોઈ ભેદ રહ્યો નથી. વ્યવહાર હોય પણ ભેદ દૃષ્ટિ નથી. તત્કે નિકમ જીગરે, કોણ કોને સૂંઘે, કોણ કોને કોનાથી સૂંઘે, કોણ કોને કોનાથી જુએ. કોણ એટલે વિષય, કોનાથી? ચક્ષુથી, કરણથી. કોને? કર્મ. આ કર્તા, કર્મ અને કર્મ, કરણ, આ ત્રણ અને આટલા આટલો વ્યવહારમાં હોય. કર્ણમ કર્મ કરતે ત્રિવિધ કર્મ સંગ્રહ, કર્ણ ચક્ષુ, કર્મ એનો વિષય, કરતા એટલે જોનાર. તો બધા વ્યવહારમાં ત્રણ હોય. હવે એ ત્રણ રહ્યું જ નથી, જે છે આત્મા જ રહ્યો. ત્યારે જોનાર કોણ? એ કયા કઈ ઇન્દ્રિયથી, કયા કારણથી કોને જુએ? જોનાર પણ એક છે, ઇન્દ્રિય પણ એ છે, વિષય પણ એ છે. સત કેન કમ રસે, તો કોણ કોનાથી શેને ચાખે સ્વાદ લે. તત કેન કમ અભિવદે, કોણ શેનાથી બીજા સાથે બોલે, કોણ શેનાથી કોની સાથે બોલે. તત કેન કમ શૃણુયાત, ત્યારે પછી જ્ઞાનમાં કોણ કોને શેનાથી સાંભળે. કોણ? વિષય. કોને? વિષયને. કોનાથી? કરણથી. આમ કરતા, કર્ણ, કર્મ એક જ થઈ ગયું. જ્યારે તત કેનકમ શૃણ્યા, એટલે ત્યારે એ અવસ્થામાં કોણ કોને સાંભળે, કોણ કોને શેનાથી સાંભળે. તત કેનકમ મન્વિત, કોણ કોને શેનાથી વિચારે. તત કેનકમ સ્પર્શેત, તો કોણ કોને શેનાથી સ્પર્શ કરે. આ કોણ કોને કોનાથી, આ બધું આત્મા થઈ ગયું. ત્યારે હવે આ પ્રકારનો ભેદભાવ રહ્યો નથી. તત કેનકમ વિજાનીયાત, કોણ કોને શેનાથી જાણે. એટલે વ્યવહાર માત્ર હવે એક ખેલ જ બની ગયો. વ્યવહારની અંદર આ ખેલ ભલે રહ્યો, પેલા ખેલ જ સાચો હતો, એના માટે વ્યવહાર બહુ બોજ હતો. દરેક વ્યવહારમાં મૂળ બોજ શાથી છે? આ મૂળભૂત માન્યતા, જેને આપણે અવિજ્ઞાની ઉપર કહીએ, એ મૂળભૂત બોજ હશે. મારી જાતને પછી કર્મનો કરતા માનવું, એટલે પછી એ અનેક પ્રકારની ગ્રંથિઓ જન્મા, કે હું કર્મ કરું છું, મારી જવાબદારી છે, ને શું પરિણામ છે, ને શું નહીં થાય, ને કોણ શું માનશે, વગેરે વગેરે. એકવાર મનમાં આવી જાતનો ખ્યાલ જન્મ, કરતા
એટલે પછી બધું સ્ટ્રેસ જન્મે. આ નાટક છે તો સ્ટ્રેસ ના હોય, પણ સાચો ખેલ છે, સાચું છે તો બધું સ્ટ્રેસ હોય. એટલે જીવન સરસ રીતે એક નાટક ચાલી રહ્યું છે એવી રીતે એવી દ્રષ્ટિમાનમાં હોય તો બધો વ્યવહાર આનંદનો વિષય બની રહે. કે નાટકમાં ભલે ભિખારી બનાવે, ચોર બનાવે, અને ગુંડ જે બનાવો એ બનાવે, એ બધું નાટક કરતી વખતે જ્યાં સુધી મારામાં મારા પોતાના સ્વરૂપની સભાનતા છે ત્યાં સુધી કોઈ વાંધો નથી. અલ્યા તું ચોર બનો, ભલે બનાવ, કારણ કે ચોરનો બોજ ક્યારે જ હું ચોર છું એ ખ્યાલ મારામાં ચોરપણાનો બોજ જન્માવે. હું તો ચોરનો અભિનય કરી રહ્યો છું ત્યારે એકદમ તાદુસ અભિનય થાય ત્યારે પણ હું જાણું છું કે હું મુક્ત છું. આમ પોતે મુક્ત છે એ પ્રકારની દ્રષ્ટિથી ક્યારે પણ ચ્યુત થતો નથી, વિમુખ થતો નથી. સંન્યાસ એટલા માટે આ દ્રષ્ટિને દ્રઢ બનાવવા માટે સંન્યાસની વાત કરી. તો આટલો અંશ છે એ 10 શ્લોકમાં સમજાવે છે. તો 470મો શ્લોક વાંચીએ. સ્વયં જ્યોતિષ સ્વભાવેસ્મિન આનંદાત્મનિ નિર્દ્વયે વસ્તુતો વિદ્યતે નૈવ દ્વૈતમ કિંચિન્ન કર્હિચિત. અવિદ્યા દ્વૈતભાવ, પોતાના વાસ્તવિક સ્વરૂપ વિશે ભ્રમ હોવો તેથી અદ્વૈત કે ભેદભાવનું ભાણ થવું, એટલે ભેદભાવ છે એવી જાતનો ભ્રમ જન્મવો. ટીકા કે અસ્મિન આત્મની વસ્તુ અદ્વૈત અસંભવાત. આત્મા જે છે અસ્મિન, આ જે સતત અનુભવનો વિષય છે, જે સ્વયં સ્ફુરિત છે એવો આત્મા, વસ્તુ તો વાસ્તવમાં દ્વૈત અસંભવાત. આ આત્મા દ્વૈત સંભવી જ ના શકે, કારણ કે હું છું એ બધા વિષય વેશ છે, વેશથી હું પર છું. વેશથી જન્મેલો ભેદભાવ હોય જ ના શકે મારામાં. અસ્મિન વસ્તુત વાસ્તવમાં દ્વૈત, વ્યવહારમાં ભલે હોય, વ્યવહારમાં એ દ્વૈતનો આદર કરવો જોઈએ તો જ વ્યવહાર બરોબર થાય. હું માં છું ને અમારો દીકરો છે એ પ્રકારનો વ્યવહાર, એટલે એવો ખ્યાલ તો જ વ્યવસ્થિત વ્યવહાર થાય, એનો વાંધો નથી. પણ માજે જ શું, આ પત્ની છે, ઇડિયટ, શી ઇઝ અ વુમન નોટ જસ્ટ વાઈફ. પત્ની છે એટલે પછી એક પ્રકારનો આમ મારો સ્ટેટસ થઈ જાય, મારો મોહ એક પ્રકારનો થઈ જાય, હું પતિ છું. પણ એ પત્ની એ તો માત્ર અત્યારે એ વેશ છે, મૂળ તો સ્ત્રી છે. એમ કરતા કરતા સામાન્ય ને મહાસામાન્ય પહોંચી રહી છે, ત્યારે પછી એ ચૈતન્ય છે, હું પણ ચૈતન્ય છું. એટલે અસ્મિન આત્માની વસ્તુ તો દ્વૈત અસંભવ, આત્મામાં વાસ્તવિક દ્વૈત કે ભેદભાવ અસંભવ જ છે. જેમ આકાશના વિભાગ ન થઈ શકે ટુકડા, તેમ ચૈતન્ય વિભાગ કેમ થઈ શકે? ચૈતન્ય વિભક્ત થઈ ગયું, અહીં પૂરતું આ એક ભાગ, આ બીજો એક ટુકડો, બીજો એમ ટુકડા કેમ થાય? જે અવિભક્ત છે એટલે કે જેમાં વિભાગ નથી, અવિભાજ્ય વિભાગ થઈ ના શકે. અવિભક્ત છે અને અવિભાજ્ય છે. અવિભક્ત જેનામાં કોઈ વિભાગ નથી, અવિભાજ્ય જેનામાં વિભાગ ન થઈ શકે.
आकाश विभाग वगरनू छे अने एना टुकड़ा करी ना सकाय। भले आपणे एने शयन खंड कहीए, एने भोजन खंड कहीए, एम करने जाने दीवाल उभी करने आकाश विभाग पाड़े एवं आपणे मानीए, व्यवहारमां चाले, पण आकाशना विभागना तेम चैतन्यमां कोई विभाग ना थई शके। वस्तुतः द्वैत असंभवात्, वास्तवमां आकाशमां विभाग करवा क्या तो शयन खंड छे नो आकाश एक प्रकारनो छे, भोजन खंड नो आकाश बीजा प्रकारनो छे। एवी आपणामां एवो ख्याल जन्मावा आर्किटेक्ट लोग एज काम करे, स्पेस क्रिएट करे अने एवी रीते शणगारे कि आपणा हा चलो अहीं आवो एटले मने भोजननी प्रेरणा थाय, ત્યાં જોઈને મને સુવાની પ્રેરણા થાય, એવું વાતાવરણ ઊભું કરે। પણ આકાશમાં આ પ્રકારની કોઈ વિશેષતા આવી ના શકે, મારામાં ખ્યાલ જન્માવે, તેમ ચૈતન્યમાં કોઈ વિશેષ દ્વૈત અસંભવાત યત્ર, યત્ર એટલે શું, જ્યારે સંસારિક દશા કાલે, યત્ર એટલે જ્યાં આમ તો થાય અથવા જ્યારે એવો પણ થાય, જ્યારે એટલે શું, સંસારિક દશા કાલે। ચાલો પછી બીજો શ્લોક પણ જોઈ લઈએ સાથે। તતો માયામયમ દ્વૈતમ द्वैतवत् वर्तते तत वैत वर्तते त्रतत संसारित्व दशा काले निसंसार स्वरूपिणः। तो कंडिकामा उपनिषद में कोई यत्र तु ज्यारे, यत्र ही ज्यारे, ज्यारे क्या એટલે કે સંસારિત્વ દશાયામ, સંસારિત્વ દશા કાલે, એટલે સંસારિત્વની દશા છે, મારી જાતે સંસારી માનું છું એ દશા છે, એ સમય, જે સમય એટલે સંસારિત્વ દશા કાલે, મારી જાતને સંસારી માનું છું એ સમય, એ અવસ્થામાં, અવિદ્યા અવસ્થામાં, યત્ર દ્વૈતમ એવ ભવતિ। તો કહે છે કે યત્ દ્વૈતમ, ત્યારે જે દ્વૈત પ્રવર્તમાન છે સંસારિત્વ દશાકાલે, અવિદ્યા દશાકાલે, અર્થાત મારી જાતને હું એક દ્રષ્ટા શ્રોતા માનું છું એ અવસ્થામાં, કાર્યકારણાત્મક દ્વૈતવત, એ દ્વૈતમ ઇવ એટલે કે દ્વૈતવત એનો અર્થ કર્યો, દ્વૈતમ ઇવ એવાનો અર્થ ઈવન એટલે તુલના હોય, પણ અહીંયા શું છે, જાણે કે એવો અર્થ, એટલે દ્વૈત વતનો પણ અર્થ એવો છે, જાણે કે દ્વૈત હોય, શું દ્વૈતમ કાર્યકારણાત્મકમ કે કાર્યકરણાત્મકમ, કાર્ય એટલે સ્થૂળ શરીર, કરણ એટલે સૂક્ષ્મ શરીર, કારણ એટલે કારણ શરીર, આ જગત સ્થૂળ સૂક્ષ્મ અને કારણ શરીરનું બનેલું છે, એટલે એને દ્વૈત કહેવામાં આવ્યું। આવું કાર્ય આ પ્રકારે સર્જન આવી રીતે જ થાય, એકમાંથી અનેક બનવું એનું સર્જન, નિર્વિશેષમાંથી અનેક પ્રકારની વિશેષતાઓ પ્રગટ થવી એનું સર્જન, એટલે તો મિથ્યા છે। જે બધે સવિશેષ કે વિશેષતાવાળું છે એને મૂળ આપણે તપાસીએ તો એ નિર્વિશેષ નીકળે છે, એટલે આ વિશેષતા તો દેખાવા જ છે, અનેકતાનું આપણે તપાસ કરીએ તો એમાં એક જ નીકળે છે, અનેકતા માત્ર દેખાવા જ છે, એટલે એને માયા કે મિથ્યા કહેવામાં આવ્યું ને। અસદ ભાષમાં જે નથી એ ભાસી રહ્યું છે, એટલે કાર્યકારણાત્મકમ દ્વૈતવત, એટલે ચૈતન્ય વેશ પહેર્યો એનું સર્જન, કરતા કર્મ કર્ણ ક્રિયા આ બધો વેશ ધારણ કરવો, એનું તો સર્જન એટલે કંઈક તો થવું જોઈએ ને, એનું સર્જન
जी वास्तव में आ प्रकार भेदभाव थी कि आ प्रकार की विशेषता होती मुक्त से ये परमात्मा वेश धारण करो कर्ता बनी गयो कर्म बनी गयो करण बनी गयो क्रिया बनी गयो फल बनी गयो वो सरस बधु काम करो कम नसीबे आ बदा એટલે આ બધું અમુક સ્તરે છે માત્ર આ ખેલના સ્તરે છે એ વસ્તુનું જ્ઞાન નથી એટલું જ્ઞાન નથી આપ્યું એણે આ સરસ વ્યવસ્થા એણે બહુ ઊભી કરી આપી આટલું આટલું આપ્યા વગર મોકલ્યા કે આવું છે ખરું અમુક સ્તરે છે નથી એમ નહીં પણ એ જ છે એમ નથી એ ન જ એવું એટલે આવો સરસ એણે વેશ ઊભો કર્યો ખેલ ઊભો કર્યો પરંતુ ખેલ કરનાર છે એટલું ના અને આ બધો ખેલ છે એટલી વસ્તુ જ્ઞાનથી બકાત રાખ્યા કે તો એનો સંસાર ચાલે નહીં તો પછી બધા જાણતા જ હોય તો પછી સંસાર ચાલે જ નહીં દ્વૈતવત એટલે દ્વૈત દ્વૈતમ ઇવ ભવતી જાણે કે દ્વૈત છે નથી પરંતુ સાચું હોય એટલે એવો ખેલ એટલો બધો અસરકારક છે કે ખેલ છે એવી કલ્પના સુદ્ધા નથી આવતી કોઈને નાટક એટલું અસરકારક ભજવાઈ રહ્યું છે કે પ્રેક્ષકો માને છે કે આ ચાલી જ રહ્યું છે ને ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરના નામ યુવાન હતા અને નાટક જોવા ગયેલા ને ત્યાં જોઈને એક બૂટ લઈને મારે છૂટ્ટો એટલે ત્યારે પડદો તો પડી ગયો પણ ભાઈ દિગ્દર્શક આવીને કે ચાલો આજે મારા નાટકની ખરેખર અસરકારકતા કે કોઈને સાચું માન્યું તો પેલો તો નટરાજ છે ને એ નાટક કરતો પ્રશ્ન જ ક્યાં રહ્યો સાચું જ માને બધા ત્યારે પછી ઈતરા બસ આટલું થયું ને એટલે એનું કામ થઈ ગયું ઈતરા ઈતરમ પશ્યતિ એટલે આ એકબીજાને જુએ છે જોનાર બીજા દૃશ્યને જુએ છે એમાં બધું આવી ગયું એમાં બધું સંઘર્ષ બધો સંસાર એમાં જ છે પછી જે દૃશ્ય છે એ મને પછી મારા અભિપ્રાયો ગમે છે નથી ગમતું ને અનુકૂળ છે પ્રતિકૂળ છે અને પછી મને સુખ થાય ને દુઃખ થાય ને એ પણ આ ચાલે પછી વ્યવહાર એકવાર બે આવ્યા ને એટલે કશોક તો અભિપ્રાય હોવાનો છે અને બંને બદલનારા છે એટલે બે ગ્રહો બદલાય ને એટલે એવું થાય ક્યારેક કે બંને વચ્ચે સંવાદ છે ત્યારે વળી સુખ થાય પછી પણ બધા ગ્રહ પોતપોતાના જે હંમેશા ઓર્બિટમાં હોય ને એટલે દરેકના મગજમાં શું ચાલતું હોય અને તેથી એ બે વચ્ચે હંમેશા સંવાદ હોતો બને જ નહીં એને સાચું માનવામાં આવે તો કોઈ દાડો જીવનમાં શાંતિ હોય જ નહીં હા પછી આવો મૂલ્યો રાખો તમે કે મારામાં કરુણા હોવી જોઈએ કરુણા માટે પ્રેમ માટે ઉદારતા માટે એ પ્રકાર મૂલ્યો હોય તો રાહત મળે એટલે એ દ્વારા પછી આપણે અદ્વૈતને શોધવાનું છે આ છે બને એવા રહીએ તો સંભાવના નથી આપણામાં આ પ્રકારનું પરિવર્તન લાવીએ કે અદ્વૈત હોય તો શું હોય એ વસ્તુ એવી જાતનો આપણે પ્રેક્ટિસ એવો અભ્યાસ કરીએ એના મૂલ્ય ચાલો એટલે દ્વૈતવત એટલે દ્વિતીય ચંદ્રાધિવત આ વેદાંતનું પ્રસિદ્ધ દૃષ્ટાંત દ્વિતીય ચંદ્ર આકાશમાં એક જ ચંદ્ર છે મને બે દેખાય છે બંને આંખોની ફોકલ લેન જોયું તો બે દેખાય એમાં કંઈ નવું નથી ચશ્મા કાઢો તો મને બે દેખાય જ એ તો આ ચશ્મા છે ફોકલ લેન્સને બરાબર વ્યવસ્થિત કરે છે એટલે પછી એક દેખાય છે આમ આંખમાં કોઈ દોષ આવી ગયો હોય તો જે એક છે બે દેખાય તેમ આ મગજમાં બુદ્ધિમાં અવિદ્યારૂપી દોષ આવ્યો હોય ત્યારે એક છે અનેક દેખાય છે એટલે અનેક દેખાવું એવું હોય શકે અનેક દેખાય છે પણ અનેક છે એવો નિયમ નથી એટલા માટે દૃષ્ટાંત આપ્યો મને આકાશમાં બે ચંદ્ર દેખાય છે પણ બે ચંદ્ર છે એવો નિયમ નથી ભાઈ ન હોય તો તને દેખાય તે મને આ દ્વૈત દેખાય છે મારે દ્વૈત નિયમ નથી દ્વિતીય ચંદ્રવાદ દ્વિતીય ચંદ્ર દેવચંદ્ર આવા બધા બીજા વસ્તુ માટે પણ થઈ શકે
એ તો પેલા આખરે ડૉક્ટર પાસે જઈ ત્યારે ખબર પડે, હવે આમ એક આંગળી છે ને શું છે ને આમ કરે ત્યારે ઘણું ગડબડ થતી હોય, ગૂંચવાડો થાય. વર્તતે એટલે આ પ્રકારે કહ્યું, તત્વો માયામયમ દ્વૈતમ દ્વૈતવત વર્તતે. અત્ર છે દ્વૈત માયામય છે, એટલે કે આ પ્રકારનો ખેલ છે. માયામય એટલે નથી પણ ભાસે છે, સાચું નથી. માયામય દ્વૈતવત વર્તતે, એને સાચું દ્વૈત હોય એ પ્રકારે વર્ત, એ નથી વર્તતું પણ હું અજ્ઞાની છું માટે એને સાચું માનું છું. દ્વૈત સાચું છે એવું નથી એને, પણ આ જે દ્વૈત છે સાચું છે એ અજ્ઞાન વશાત હું માનું છું. સંસારી તો દશા કાલે, કઈ કયા કાળે, યત્ર જે સમયે, કઈ સંસારી તો હું સંસારી છું, એટલે કે આ પ્રકારે મારી જાતને વ્યક્તિ માનું છું, અલગ માનું છું. નિસંસાર સ્વરૂપીણ, આ કોણ છું હું? તદ માયામયમ, એ કોણ માને છે કે હું આ સંસાર છું? નિસંસાર સ્વરૂપીણ, નિસંસાર જેનું સ્વરૂપ છે એવો હું. એટલે કે સંસાર એટલે દ્વૈત, દ્વૈત ભાવ, દ્વૈત એટલે દ્વૈત ભાવ, કે હું દ્રષ્ટા છું, દૃશ્યથી અલગ છું, દૃશ્ય છે દ્રષ્ટાથી અલગ છે. ત્યારે વાસ્તવમાં દ્રષ્ટા દૃશ્ય દર્શન આ બધાની અંદર જે સામાન્ય તત્વ છે, કોમન ડિનોમિનેટર, એટલે જ્યાં સુધી આપણે આ વિષય ચિંતન કે આપણે વિચાર ન કર્યો હોય ત્યાં સુધી ભેદભાવ લાગે, પછી આ એ આ પાંચમા ભૂતનું જ બનેલું છે, આ એ ભૂતનું જ બનેલું છે, એ પ્રકૃતિ છે, આ પ્રકૃતિ છે, એ અસ્થિભાતી પ્રિય, આ અસ્થિભાતી પ્રિય છે. આમ જેમ જેમ દ્રષ્ટિ આપણી ખુલે ત્યારે ખબર પડે કે હું નિસ્સં, બધા નિસંસાર ચાલતી, બધા છેવટે આ બધા સંસારનું મૂળ સ્વરૂપ ક્યાં? નિસંસાર, નિસંસાર સ્વરૂપીણ, નિસંસારત્વ જેનું સ્વરૂપ છે. સંસાર રાહિત્ય, જેના જે સંસારપણાથી મુક્ત છે એવો આત્મા એટલે હું. સંસારી તો દશા કાલે, મારે સંસારી માનું, ટૂંકમાં મારી જાતને મેં વ્યક્તિ માની એટલે સંસારી થયો. દ્રષ્ટા માન્યો, શ્રોતા માન્યો, અરે ગમે તે માન્યો ને ગમે તો મહાન માન્યો, કારણ કે ગમે તે મહાન પણ અલ્પ જ હોય. એવી દશામાં માયામયમ દ્વૈતમ, આ દ્વૈત એ માત્ર આભાસ છે, એટલે એ સ્તરે, એક સ્તરે છે પણ અંતિમ સ્તરે નથી. આત્મા કેવો છે? યત્ર, ક્યાં ભાસે છે આ બધું? સાતમી વિભક્તિ થઈ ને, સ્વયં જ્યોતિ સ્વભાવે અસ્મિન આત્મની નિર્દ્વયે. વાસ્તવમાં જે સ્વયં જ્યોતિ સ્વભાવ છે આત્મા, અસ્મિન આત્મની અપરોક્ષ આત્મા, નિર્દ્વયે દ્વૈત રહિત અદ્વિતીય આત્મામાં. વસ્તુ તો વિદ્યતે નહીં હોય દ્વૈતમ કિંચિન ન કરે, વસ્તુ વાસ્તવમાં, એટલે કે ખેલના સ્તરે છે. વાસ્તવમાં વસ્તુ તો વિદ્યતે નહીં દ્વૈતમ, વસ્તુ તો દ્વૈતમ નહીં વિદ્યતે. વસ્તુ એટલે વાસ્તવમાં, ઇન રિયાલિટી, એટલે કે તમે વસ્તુનું સ્વરૂપ જોવા જાઓ. જ્યાં સુધી આ વસ્તુ વિચાર ન કર્યો હોય ત્યાં સુધી બરાબર છે, પણ આજે હું દ્રષ્ટા માનું છું, હું મારું વાસ્તવમાં ખરેખર સ્વરૂપ શું છે, મારામાં અબાધિત અંશ કયો છે, મારામાં સ્વાભાવિક અંશ કયો છે અને આગંતુક અંશ કયો છે, આ દ્રષ્ટા શ્રોતા મનતા વિજ્ઞાત આવે ને જાય. એક બ્લેક બોર્ડ પર આ એક ભૂમિતિના શિક્ષક આવે, એના બધા જાત જાતની ભૂમિતિની બધી રચનાઓ કરે, પછી ભૂગોળનો શિક્ષક ભૂસી નાખે બધું,
અરે ભૂગોળમાં જા જાતના પહાડો ને વંદન દિવ એવું દોરે ઇતિહાસ પેલું ભૂસી નાખે ઇતિહાસ બધી વંશાવળી એ બધું સમજાવે પછી એલજીબ્રા શિક્ષક આમ દરેક જણ પેલું ભૂસે ને નવું કરે એક જ બ્લેકબોર્ડ પર આ પ્રકારે આગંતુક છે આવનારું જનારું છે તો એક બ્લેકબોર્ડ પર નિસંસારિત્વ સ્વરૂપીણ નિસંસાર સ્વરૂપીણ એમાં બધું આવે છે અને જાય છે વસ્તુ તો વાસ્તવમાં એક બ્લેકબોર્ડ જ છે એક ચલચિત્ર જ છે એક પડદો જ છે અનેક દૃશ્યો આવે છે અને જાય છે માયામાં વસ્તુ તો વિદ્યતે નૈવ દ્વૈતમ કિંચિત ચ કરહેચિત કિંચિત ન કરહેચિત કિંચિત જરા પણ કરેચિત ક્યારે પણ કિંચિત કોઈ પણ કશું પણ કરેચિત કોઈ પણ રીતે નથી દ્વૈતમાં વાસ્તવમાં વસ્તુત વાસ્તવમાં આ નિસંસારી આત્મામાં ક્યારે કોઈ પ્રકારનું કોઈ રીતનું દ્વૈત છે જ નહીં એટલા માટે તતો માયામયમ દ્વૈત એટલા માટે આ દ્વૈત કેવું છે જ્યારે વાસ્તવમાં અંદર ટૂંકમાં મેં કહ્યું પ્રમાણે બધી જ વિશેષતાઓ નિર્વિશેષમાં જ પરિણમતી તો વિશેષતા છે જ નહીં માયામય છે દ્વૈતવત વર્તતે યત્ર તત એ જાણે કે સાચું હોય એ પ્રકારે આ દ્વૈત ભેદભાવ વધતી રહ્યો છે ત્યારે યત્ર સંસારિત્વ દશા કાલે આ સંસારિત્વ દશા હોય એ સમયે આ જ્ઞાન દશામાં કોને માટે નિસંસાર સ્વરૂપીણ જે વાસ્તવમાં નિસંસાર સ્વરૂપ ધરાવે છે એનામાં આવું દ્વૈત છે આવો આવો ખેલ ચાલી રહ્યો છે એટલે એક આમાં આખું જીવન સમજાવી દઉં આપણને બધો વ્યવહાર બધું જીવન આવી ગયું પછી એમાં સારો ને ખરાબ ને સાચો ને ખોટો વિશેષતા ઉમેરા કરો પણ મૂળ આ માળખું છે અને એ માળખું છે ને જુદી રીતે પછી એને ચેતરવામાં આવે રંગ કરવામાં આવે જુદા વેશ પહેરવામાં આવે એ સરસ સરસ વ્યવહાર થાય પણ જેનું વાસ્તવિક સ્વરૂપ જાણીએ તો જે આપણો આનંદનો વિષય બને ખેલ એને જ્યારે સાચું માનવામાં આવે ત્યારે બધા દુઃખનું કારણ બને એ પ્રકારે ઉપનિષદ આપણને આપણા જીવન કહો સંસાર કહો એની વ્યવસ્થાનું સ્વરૂપ સમજાવી રહ્યું છે આપણે જોઈશું આગળ ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે ઓમ શાંતિ શાંતિ શાંતિઃ શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવંતૌ પુનઃ પુનઃ ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ શાંતિ શાંતિ શાંતિઃ શ્રી ગુરુભ્યો નમઃ હરિ ઓમ